કેરફુલી આપણે એને વાંચવો જોઈએ એમાંથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે કઈ બાબતો આપણી પાસે માગી છે ઇન્ટરવ્યૂ કોલ લેટરમાં ઘણીવાર આપણને એવું કહેલું હોય છે કે તમારે આટલા આટલા પ્રકારના ડોક્યુમેન્ટ રૂબરૂ લઈને આવવાનું થશે વોટ એવર ડોક્યુમેન્ટ્સ ધે ફોર વી નીડ ટુ લુક એટ બરાબર જાળવીને બરાબર જોઈને ધ્યાનપૂર્વક વાંચીને વી નીડ ટુ અરેન્જ ધોઝ ડોક્યુમેન્ટ્સ એન્ડ વી નીડ ટુ ગો વિથ ધોઝ ડોક્યુમેન્ટ્સ અપાર્ટ ફ્રોમ ડોક્યુમેન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ રિગાર્ડિંગ ઇન્ટરવ્યુ કોલ ઇઝ વેધર યુઅર નેમ ઇઝ પ્રિન્ટેડ કરેક્ટલી તમારું નામ કરેક્ટથી લખાયેલું છે તમારું જ નામ છે યોગ્ય રીતે લખાયું છે એમાં કોઈ ભૂલ તો નથી ને એની તારીખ બરાબર નોંધી લો ઘણીવાર આપણા મનમાં કોઈક તારીખ હોય અને ખરેખર ઇન્ટરવ્યૂની તારીખ કોઈક બીજી હોય તો ભૂલ થઈ જાય કે આપણે ઇન્ટરવ્યૂ આપવા જઈએ ત્યારે મહિનો બદલાઈ ગયો હોય અથવા તો ઇન્ટરવ્યૂ પૂરા થઈ ગયા હોય એટલે યુ મસ્ટ લોકેટ ઇટ કે ઇન્ટરવ્યૂની તારીખ કઈ છે સમય કેટલો છે અને જગ્યા કઈ છે સ્થળ કયું છે એ પણ બહુ મહત્ત્વનું છે ઘણીવાર આપ એવા શહેરમાં ઇન્ટરવ્યૂ માટે જાઓ છો કે જે શહેરમાં આપ પહેલીવાર જઈ રહ્યા છો અને આપ એ સ્થળ જોયું જ નથી ઇવન શહેર પણ જોયું નથી તો એવો ચોક્કસ પ્રયત્ન કરો કે યુ શુડ રીચ દેટ પ્લેસ વન ડે બિફોર એક દિવસ પહેલાં પહોંચી જાઓ રાત્રિ રોકાણ ત્યાં જ કરો અને આગળના દિવસે ઇન્ટરવ્યૂની જગ્યા જોઈ આવી જોઈએ કે કઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ છે જો આપ પરિચિત છો તો કોઈ પ્રશ્ન નથી

અથવા બે ત્રણ કલાક વહેલા પહોંચીને અને શોધી અને જરાક એ જગ્યાએ સમયસર આપણે પહોંચી જઈએ એવો પ્રયત્ન આપણે ચોકસ કરવો જોઈએ અపార్ટ ફ્રોમ કોલ લેટર નાઉ ધ ડોક્યુમેન્ટસ ઓર ધ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટસ ની પહેલા એક વાત કરી લઈએ કે ઇન્ફોર્મેશન યુ રિક્વાયર તમારે કેટલીક માહિતીની જરૂર પડતી હોય છે ઇન્ફોર્મેશન મીન્સ આઈ વોન્ટ ટુ સે યુ નીડ ટુ કલેક્ટ સમ ઇન્ફોર્મેશન અબાઉટ ઇન્સ્ટિટ્યુશન કંપની ઓફિસ કેટલોગ એન્યુઅલ રિપોર્ટ બુલેટિન ઓર ઇન્ટરનેટ તમે જે કંપનીમાં અરજી કરી છે જે કંપનીમાં તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા છે એ કંપની હોઈ શકે સરકારી સંસ્થા હોઈ શકે કોઈ પણ સંસ્થા હોય માનો કે ગુજરાત યુનિવર્સિટી પણ હોઈ શકે એની પ્લેસ વેર યુ આર કોલ્ડ ફોર ઇન્ટરવ્યૂ આઈ ડોન્ટ આઈ મીન પ્લેસ એટલે જે જગ્યા માટે આપણે અરજી કરી છે એ જગ્યા જેણે એડવર્ટાઇઝ કરી છે એ ઇન્સ્ટિટ્યૂટ જગ્યા તો એવું પણ બને કે ઘણીવાર એવું થાય કે આપણે અરજી જે માટે કરી છે એ લોકો ઇન્ટરવ્યૂ બીજા સ્થળે લઈ રહ્યા છે એટલે આપ જે પોસ્ટ માટે અરજી કરો છો એ પોસ્ટ જે ઓફિસે એડવર્ટાઇઝ કરી છે રિલેટેડ ટુ દેટ ઓફિસ યુ હેવ ટુ કલેક્ટ સમ ઇન્ફોર્મેશન યુ મસ્ટ નો કે ઓફિસનું ફંક્શન શું છે એ ઓફિસ શું કામ કરે છે એ ઓફિસમાં આ જે પોસ્ટ માટે એડવર્ટાઇઝ થઈ છે એનો રોલ શું છે વોટ ઇઝ ધ રોલ ઓફ ધીસ પોસ્ટ વિચ યુ એપ્લાઇડ ફોર એનું કામ શું રહેશે એના માટેની સ્કિલ કઈ કઈ જોઈશે અને એ સ્કિલમાંથી આપણી પાસે કઈ છે કઈ આપણા માટે બેસ્ટ આપણું આપણું ઇએસપી શું છે આપણી સારામાં સારી ક્વોલિટી એ પોસ્ટ માટે કહી છે કારણ કે ઘણીવાર મિત્રો ઇન્ટરવ્યુમાં એવું પૂછતા હોય છે ઓકે ફાઇન આઈ વોન્ટ ટુ ગીવ યુ જોબ બટ બટ એક્સપ્લેન એન્ડ કન્વિન્સ મી વાય શુડ આઈ ગીવ યુ જોબ તમે મને એવું કન્વિન્સ કરો કે આ જોબ તમને જ કેમ મળવી જોઈએ દેર આર પ્લેન્ટી ઓફ કેન્ડિડેટ્સ આઉટસાઇડ અમારી પાસે સો પચાસ કેન્ડિડેટ બહાર છે તો એમાંથી અમે તમને જ જોબ કેમ આપીએ યુ શુડ ટેલ અને તમારે ત્યારે કન્વિન્સ કરવું પડે કે તમારામાં એવી કઈ ક્વોલિફિકેશન છે તમારી પાસે એવી કઈ ક્વોલિટી છે કે જેના આધારે તમને આ જોબ મળવી જોઈએ એટલે આ બધું આપણે ક્યારે કહી શકીએ જ્યારે આપણી પાસે સંસ્થા વિશે પૂરી માહિતી હોય ત્યારે મિત્રો આફ્ટર દેટ એટલે માહિતી મેળવ્યા પછી આપણું કામ છે હાઉ ટુ પ્રેઝન્ટ અવર સેલ્ફ પ્રેઝન્ટ અવર સેલ્ફ એ બે વાત છે આપણે બોડી લેંગ્વેજની અને વાત તો કરીશું જ બટ બિફોર દેટ આઈ નીડ ટુ ટેલ યુ અબાઉટ ધ ડોક્યુમેન્ટ્સ મિત્રો ડોક્યુમેન્ટ્સનું અરેન્જમેન્ટ બહુ પ્રોપર રીતે કરવું જોઈએ યુ શુડ હેવ સમ ગુડ ફાઇલ તમારી પાસે એક સુંદર પ્રકારની ફાઇલ હોવી જોઈએ કે જેમાં તમે ખૂબ સરસ રીતે આપણા ડોક્યુમેન્ટ્સને વ્યવસ્થિત રીતે ગોઠવીને રાખો જે વ્યક્તિ પોતાના ખૂબ જ અગત્યના ડોક્યુમેન્ટ્સને પણ જો સાચવીને ગોઠવીને વ્યવસ્થિત રીતે રાખી શકતો નથી એ પોતાનું બીજું કામ શું ગોઠવીને અથવા વ્યવસ્થિત રીતે રાખશે વોટ એવર યુ પ્રેઝન્ટ ઇન એન ઇન્ટરવ્યૂ ઇટ ક્રિએટ્સ એન ઇમેજ અબાઉટ યુ એ બધી જ બાબતો તમારા વિશેની ઇમેજ ક્રિએટ કરતી હોય છે એટલે આપણા જે પણ ડોક્યુમેન્ટ્સ છે એના એક સેટ એક ફોટો કોપી કરેલો સેટ ટ્રુ કોપી કરેલો શક્ય બને તો આપની સાથે રાખો અને એક સેટ વિધાઉટ ટ્રુ કોપી એટલે કે અટેસ્ટ વગરની કોપીવાળો એક સેટ આપની પાસે રાખી શકો ફોર યોર ઇન્ફોર્મેશન ફ્રેન્ડ્સ નાવ વી કેન યુઝ અવર સેલ્ફ અટેસ્ટેડ કોપીઝ ઓલ્સો અનલેસ ઇટ ઇઝ ટોલ્ડ દેટ ઇટ શુડ બી એટેસ્ટેડ બાય ગેઝેટેડ ઓફિસર જો ગેઝેટેડ ઓફિસર દ્વારા અટેસ્ટ કરવાની હોય તો કરાવવી જોઈએ અદરવાઈઝ યુ કેન એટેસ્ટ બાય યોર સેલ્ફ ઓલ્સો એક્સપિરિયન્સ સર્ટિફિકેટ કેરેક્ટર સર્ટિફિકેટ ઘણીવાર અમુક પોસ્ટ માટે ડોમિસાઈલ સર્ટિફિકેટ પણ બહુ જરૂરી હોય છે તો આવા પ્રકારના જે પણ સર્ટિફિકેટ્સની જરૂર છે માનો કે આપનું ક્રિમિલ સર્ટિફિકેટ અથવા કોઈ રિઝર્વ કેટેગરીને બિલોંગ કરો છો તો એને રિલેટેડ સર્ટિફિકેટ આપની કોઈ ઇન્કમ લેવલનું સર્ટિફિકેટ છે તો એને રિલેટેડ સર્ટિફિકેટ આપની કોઈ ફિઝિકલ પ્રકારની એવી કોઈ વિશિષ્ટતા છે તો એને રિલેટેડ સર્ટિફિકેટ આ બધા સર્ટિફિકેટ્સ મિત્રો હોવા ખૂબ જ જરૂરી છે વેન યુ ગો ફોર ઇન્ટરવ્યૂ અને એના પછી આ બધું કલેક્શન કરી દીધું આપણી ફાઇલ ગોઠવીને તૈયાર કરીને મૂકી દીધી આના પછી વધારે અગત્યની જરૂર બાબત કહી તો એ છે પ્રપોઝડ ક્વેશ્ચન્સ યુ નીડ ટુ થિંક અબાઉટ પ્રપોઝડ ક્વેશ્ચન્સ કયા પ્રકારના પ્રશ્નો આપને પૂછાઈ શકે ए आपे चौक्स विचारव पड़े प्रपोज क्वेश्चन ने हूँ चार पांच कैटेगरीज में डिवाइड करूचु आपकी खूब सरलतान बी डिवाइडेड लाइक पर्सनल क्वेश्चन वन पार्ट इज देर वेर देर आर सम पर्सनल क्वेश्चन व्यक्तिगत महिती ने लगता प्रश्नों आपने पूछवा आई सके व्ट आर पर्सनल क्वेश्चन के पर्सनल क्वेश्चन इट मे स्टार्ट विथ योर नेम સી ઇન્ટરવ્યુઅર્સ પણ આપણે એટ ઈઝ ફીલ કરાવવા માટે આપ જ્યારે ઇન્ટરવ્યૂ રૂમમાં દાખલ થાવ છો ત્યારે આપણને ખૂબ સરળતા લાગે એટલા માટે અને ક્રમ બદલાઈ ગયો હોય અથવા તો નામ બીજા કોઈ વ્યક્તિનું આવી ગયું છે કે એવું નથી થયું ને એ ચેક કરવા માટે આપણે સૌની પહેલાં આપના નામથી જ શરૂઆત કરતા હોય છે ધી જસ્ટ ફર્સ્ટ આસ્ક યુ વોટ ઇઝ યોર નેમ અને પછી શક્ય છે કે આપની હોબીઝ વિશે પૂછે શક્ય છે કે આપની આપ ક્યાં રહો છો એના વિશે પૂછે આપનો વિસ્તાર કયો છે એના વિશે પૂછે તો મિત્રો આપણા વિશે એક પર્સનલ નહોત તૈયાર કરી દો એક લિસ્ટ બનાવી દો કે આટલા પ્રકારના પર્સનલ ક્વેશ્ચન મને કદાચ પૂછી શકાય અને એના જવાબ મારા આવા હોઈ શકે હવે નામ છે એ તો કંઈ લખવાની જરૂર નથી પણ આપનું સરનામું જે કંઈ તો ઘણીવાર એવું બને કે આપના વતનનું એડ્રેસ જુદું હોય ને આપ રોજ હોય એ જગ્યા જુદી હોય આપના પેરેન્ટ્સ વિશેની ઇન્ફોર્મેશન આપની હોબીઝ ખાસ હોબીઝ એ આપની જોબને કોઈ રીતે મેચ કરે છે સહેજ વિચારો ઇકોનોમિક સ્ટેન્ડર્ડ અને એવી ઘણી બધી બાબતો આપણે જરાક વિચારીને રાખવી જોઈએ બીજું કામ છે અબાઉટ ધ પોસ્ટ એવું પણ પૂછે કે આપને ખબર છે કે અહીંયા આપણે શું કામ કરવાનું છે એ કામ વિશેની ક્વોલિફિકેશન્સ છે આપનામાં તો એવા પણ થોડાક પ્રશ્નો આવી શકે દેન જીએસએનજી કે જનરલ સ્ટડીઝ અથવા તો જનરલ નોલેજ રિલેટેડ પ્રશ્નો હોઈ શકે આપ ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો એ દિવસનું ન્યૂઝપેપર અચૂક વાંચો ઘણીવાર એવું થાય કે એ દિવસનું જ ન્યૂઝપેપર આપણે ન વાંચ્યું હોય કારણ કે આપણે હરીમાં હોઈએ ટેન્શનમાં હોઈએ એ દિવસનું ન્યૂઝપેપર તો અચૂક વાંચો અને આગળના દિવસોના ન્યૂઝપેપર તો આપણે વાંચતા જ હોઈએ ઇન્સ્ટિટ્યૂટ કંપની વિશે કોઈક પ્રશ્નો પૂછાઈ શકે યો ઇફ યુ આર એક્સપિરિયન્સ પર્સન જો તમે એક્સપિરિયન્સવાળા માણસ છો તો તમારી પાસ્ટ જોબ વિશે પ્રશ્નો પૂછાઈ શકે લોજિકલ થિંકિંગ વિશે પ્રશ્નો આવી શકે અથવા તો આપની કોમન સેન્સ રિલેટેડ પ્રશ્નો પણ દે કેન આસ્ક યુ ક્વેશ્ચન્સ રિલેટેડ કોમન સેન્સ ઓલ્સો બીજી એક બહુ જરૂરી વાત છે ક્લોથ્સ કપડા આપણે આ તૈયારી તો કરી લીધી પરંતુ ઇન્ટરવ્યૂના દિવસે આપણે જ્યારે એન્ટર થઈશું ત્યારે આપણા કપડાં કેવા હશે વોટ કાઇન્ડ ઓફ ક્લોથ્સ વી આર વ્યરિંગ એક ગુજરાતીમાં એક બહુ સરસ કાવ્ય કણિકા છે નૂર આદમી હજાર નૂર કપડાં લાખનુંર ટાપટીપ નૂર નખરા દેટ મીન્સ હાવ યુ એક્ઝિબિટ યોર સેલ્ફ હાઉ યુ શો યોર સેલ્ફ દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ લેટ મી ગીવ યુ અવેરી સિમ્પલ એક્ઝામ્પલ સપોઝ યુ આર ટ્રાવેલિંગ બાય સમ પબ્લિક ટ્રાન્સપોર્ટ લેટ સ્ટોક અબાઉટ સમ બસ તમારે એક બસમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું છે તમે બસમાં એન્ટર થાવ છો એ બસમાં બે જગ્યાએ સીટ ખાલી છે એક જગ્યા એવી છે કે જ્યાં સીટ ખાલી છે એમાં બાજુમાં બંને સીટ બે બે સીટવાળી છે એટલે બંનેમાં બાજુમાં એક એક માણસ બેઠો છે એક સીટ ખાલી છે અને એક માણસ બેઠો છે નાવ યુ નીડ ટુ ચૂઝ કે આ બેમાંથી મારે કઈ જગ્યાએ બેસવું છે જ્યારે તમે ચૂઝ કરો છો ત્યારે યુ લેક એટ યુ લુક એટ અ પર્સન કે જે એની પાસે બંનેમાં વિન્ડો સીટ પાસે માણસ બેઠો છે અને બાજુની સીટ ખાલી છે તમે જે ચૂઝ કરો છો એ બાજુમાં જે માણસ બેઠો છે એને જોઈને કે કયા વ્યક્તિની જોડે હું બેસું માનો કે આના આધારે તમે નક્કી કરો છો ત્યારે તમે માણસને ઓળખતા નથી હાવ યુ ડિસાઇડ એક જગ્યાએ એક માણસ જે બેઠો છે ખૂબ જ ગંદા કપડાં પહેરીને બેઠો છે એકદમ લગર વગર કપડાં છે માથું પણ ફેદાયેલું છે એને જોઈને જ એવું લાગે છે કે એકદમ ગંદો માણસ લાગે છે આપણને અને બીજો એક માણસ બેઠો છે એના કપડાં એકદમ સરસ છે સ્વચ્છ છે નીટ એન્ડ ક્લીન છે અને એવું લાગે છે કે આ વ્યક્તિએ જરાક કપડાં સરખા પહેર્યા છે હુમ વિલ યુ ચૂઝ કોની જોડે બેસવાનું પસંદ કરશો યસ યોર આન્સર ઇઝ ઓબ્વિયસ તમારો જવાબ એકદમ સાચો છે અને ઓબ્વિયસ છે કે આપણે જે વ્યક્તિએ ક્લીન કપડાં પહેર્યા છે એની જોડે બેસવાનું પસંદ કરીશું તો આપણે જ્યારે ઇન્ટરવ્યૂ આપવા જઈએ ત્યારે આપણે કેવા હોવા જોઈએ ઇમેજિન કરો કે એ લોકો પાસે પણ બે ચોઇસ છે એમાં એક તમે અને એક બીજા મિત્ર છે અને બંનેનો આઉટ આઉટર અપીરિયન્સ કેવો છે કેવા દેખાવ છો એના આધારે પણ પસંદગી ચોક્કસ થતી હોય છે મિત્ર આપણે ઘણીવાર એક નજરથી જ કોઈ જગ્યાએ જઈએ એક ટોળામાં અથવા ક્લાસમાં પહેલી વાર જઈએ આપણે એ ક્લાસમાં પહેલીવાર એડમિશન લીધું છે અને ક્લાસમાં જઈએ અને એક નજર કરીએ એ પહેલી નજરે જ આપણે એવું જોતા હોઈએ છીએ કે આટલા આટલા વ્યક્તિ મને જરાક વધારે વ્યવસ્થિત લાગે છે હાવ બહારના દેખાવ પરથી તો

એકદમ ફેશનેબલ કપડાં હોય એવા પણ ન હોવા જોઈએ અપ્રોપ્રિએટ ટુ ધ પોસ્ટ હા તમે જો મોડેલનું ઇન્ટરવ્યૂ આપવા ગયા હો તો ત્યાં ફેશનેબલ કપડાં હોવા જોઈએ એટલે જે પણ પોસ્ટના માટે આપ ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો એ પોસ્ટને અનુરૂપ આપણા કપડાં હોવા જોઈએ દેટ યુ બેટર નો મસ્ટ વિયર શૂઝ એન્ડ ધ શૂઝ મસ્ટ હેવ બિન પોલિશ્ડ શૂઝ પહેરવા જોઈએ અને એ પણ શૂઝ પોલિશ્ડ હોવા જોઈએ ઇફ યુ આર અ જેન્ટલમેન તો ક્લીન શેવ હોવું જોઈએ અને જે પણ વોટ ઇવર રિક્વાયરમેન્ટ્સ આપણી એક બોડીને જે નીટ અને ક્લીન કહી શકાય એના માટેની જે પણ જરૂરિયાત છે એવી આપણી જરૂરિયાત એવા કપડાં આપણા હોવા જોઈએ ઇન્ટરવ્યૂના દિવસે શું કરવું જોઈએ વોટ ઇઝ ટુ બી ટેકન કેર ઓન ધ ડે ઓફ ઇન્ટરવ્યૂ ઓન ધ ડે ઓફ ઇન્ટરવ્યૂ ચેક સર્ટિફિકેટ્સ વન્સ અગેઇન એકવાર સર્ટિફિકેટ્સની અરેન્જમેન્ટ જોઈ લો ડોક્યુમેન્ટ્સ જોઈ લો એ બધા ડોક્યુમેન્ટ તમારી સાથે હોવા જોઈએ એ જરૂરી છે ગમે એટલા સારા સર્ટિફિકેટ આપણી પાસે હોય પણ ઇન્ટરવ્યૂના દિવસે આપણી પાસે સર્ટિફિકેટ ના હોય મિત્રો ઘણા બધા ઇન્ટરવ્યુ લીધા છે મેં એમાં ઘણી બધી વાર એવા કેન્ડિડેટ્સને રિજેક્ટ દેરી એ માટે કરવા પડે ખૂબ સારા કેન્ડિડેટ હોય પણ એમની પાસે જરૂરિયાત પ્રમાણના ડોક્યુમેન્ટ્સ નથી સર્ટિફિકેટ્સ નથી સો વી કે નોટ એમ્પ્લોય દેમ આજે તમે આવીને એમ કહો કે યુ આર ગોલ્ડ મેડાલિસ્ટ હાઉ ટુ બિલીવ ધેટ કેવી રીતે માનવાનું એ તમે ખાલી કહો એ શબ્દોને માનીને માનો કે અપોઇન્ટમેન્ટ આપી દેવામાં આવે અને પછી એ ન હોય તો पीपल कैम इन फिक्स एट्ले यू मस्ट हैव डू नॉट फर्गेट योर कॉल लेटर कॉल लेटर याद राखो साथ राखो डू नॉट ड्रिंक मॉर कोल्ड और हॉट ड्रिंक्सारे कोड के वे हॉट वस्तुओ बहु नहीं पीवो इवन डोन्ट ड्रिंक टू मच लिक्विड वे लिक्विड नहीं पीवु जीइए इंटरव्यू पहला थोड़क लाइट फूड खाव जीइए एम्पटी स्टमक नहीं जवु जो है अनेट्राय टू रीच द प्लेस ऑफ इंटरव्यू एटलीस्ट हाफ एन आवर बिफोर अर्धो कलाक पहला तो यू मस्ट रीच द प्लेस ऑफ इंटरव्यू नाउ वेन यू रीच द इंटरव्यू प्लेस रीच बिफोर टाइम देट आई टोल्ड यू बी केरफुल समटाइम्स इन सम इंटरव्यूज दे कीप समीपल अराउंड के, के इंटरव्यू में एवं थतुँ हो साइकोलॉजिस्ट अथवा प्रकार इंटरव्यू में जो वेइटिंग एरिया है त्याय एट बी प्रिपेर्ड फॉर इट एना तैयार रहो એવી રીતે બિહેવ કરો કે તમે એક ફ્રેન્ડલી છો અને ફ્રેન્ડલી હોવા પણ જોઈએ આપણે યુ શુડ બી અ ફ્રેન્ડલી પર્સન શો યોર પોઝિટિવ એટીટ્યૂડ ટુવર્ડ્સ થિંગ્સ પોઝિટિવ એટીટ્યૂડ ખાલી કહેવાથી નથી આવતો શો યોર પોઝિટિવ એટીટ્યૂડ કમ્પ્લેન્સ અનનેસેસરી નહીં કરો વેઇટ ફોર ધ ટાઈમ વોટ એવર ઇઝ રિક્વાયર્ડ એન્ડ ટેક કેર ઓફ યોર બોડી લેંગ્વેજ તમારી જે બોડી લેંગ્વેજ છે એનું પણ ધ્યાન રાખવું જોઈએ બોડી લેંગ્વેજ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન બોડી લેંગ્વેજ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ હિયર let us uh, try to have a look at body language you must have confidence on the face you must uh, uh, look you must have smile on the face be cooperative be friendly your body language should show that you are confidence. talk to other candidates whosoever is present there be friendly do not be egoistic egoistic. સિગ્નેચર કોઈ જગ્યાએ કરવાની હોય તો ધ્યાન રાખીને સહી કરી લો વેઇટ ફોર યોર ટર્ન ડોન્ટ બી એન્શિયસ સી ઇટ્સ ઇટ્સ લાઇક યુ આર ગોઈંગ ટુ ટોક ટુ ધેમ એ લોકોને સી ઇન્ટરવ્યૂ ખાલી તમારા માટે નથી ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ધેમ ઓલસો દે વિલ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ વોટ ઇઝ ગુડ ઇન યુ તમારામાં શું સારું છે એ શોધવાનો એ મિત્રો પ્રયત્નો કરતા હોય છે જસ્ટ રિમેમ્બર સમથિંગ્સ ટુ બી કોન્ફિડન્ટ માનો કે કોન્ફિડન્ટ ફીલ થાય એવી થોડીક વસ્તુઓ યાદ રાખો બહુ સરસ એક વાત મને યાદ આવે કવિની જ્યારે પણ કોન્ફિડન્સની વાત આવે ત્યારે કે નાખી તો જુઓ અમને આગમાં અમે આગને પણ ફેરવી દઈશું બાગમાં લાઇક ધેટ યુ મસ્ટ ફીલ કોન્ફિડન્ટ કે વોટ એવર વોટ એવર ચેલેન્જીસ કમ આઈલ કન્વર્ટ ધ ચેલેન્જીસ ઓર પ્રોબ્લેમ્સ ઇન્ટુ ઓપોર્ચ્યુનિટીઝ અને એને ઓપોર્ચ્યુનિટીઝમાં તમે ફેરવી શકો મિત્રો સૌથી વધારે અગત્યનો છે યુઆર એન્ટ્રી ઇન્ટુ ઇન્ટરવ્યુ રૂમ યોર એન્ટ્રી ડિટરમાઇન્સ એન્ડ ડિસાઈડ્સ વેદર વિલ બી સિલેક્ટેડ ઓર નોટ મેની ટાઈમ વી સે એઝ interview panel પેનલ દેટ વેન કેન્ડિડેટ એન્ટર્સ વી કમ ટુ whether he is confident or not, નોટ he will બી સિલેક્ટેડ ઓર નોટ એટલે તમારી જે એન્ટ્રી છે એ તમારો આત્મવિશ્વાસ બતાવવી જોઈએ આત્મશ્રદ્ધા બતાવવું જોઈએ જ્યારે પણ જવાબ આપો છો ત્યારે યોર આન્સર શુડ બી દેટ યુ આર ઓન અર્થ તમે જરાક જમીન પર છો એવી રીતે જવાબ આપો યોર આન્સર્સ મસ્ટ બી લોજિકલ એક ઠરેલપણું નિડરતા તમારા જવાબોમાં દેખાવી જોઈએ સ્મિથ સાથે વિથ સ્માઈલ ઓન યોર ફેસ આસ્ક ફોર અ પરમિશન ટુ એન્ટર ઇન ધ રૂમ આફ્ટર યુ આર ગિવન પરમિશન એન્ટર સ્ટેન્ડ નિયર ધ ચેર ચેરની પાછળના ભાગમાં ઊભા રહી અને વી શુડ ગ્રીટ અ પર્સન બધા જેટલા લોકો છે એને ગ્રીટ કરવા જોઈએ લુક એટ ધ ટાઈમ જે પણ સમય હોય એ પ્રમાણે ગ્રીટ કરવા જોઈએ અને વેન યુ આર આસ્ક ટુ સેટ જ્યારે બેસવાનું કહેવામાં આવે ત્યારે જ બેસો અને બેઠા પછી એકદમ ટકટાર અથવા તો એકદમ રિલેક્સ આમ કરીને આપણે બેસી જઈએ એવું નહીં કરવું જોઈએ એકદમ ટટ્ટાર પણ નહીં બેસવું જોઈએ સીટ એઝ યુ સીટ ઇન અ કમ્ફર્ટેબલ વે દાંત કે નખ ખોતરીએ કે એવું આપણે કરીએ ટૂંકમાં આપણી બોડી લેંગ્વેજનું થોડુંક ધ્યાન રાખવું જોઈએ પેન સાથે રમત કરતા હોઈએ અથવા તો પછી ટેબલ પર હાથ રાખીને આમ હલાવતા હોઈએ કે એવું કરતા હોઈએ એના કરતાં બેટર છે કે ખુરશીના હાથા પર આપ હાથ રાખી શકો ખોળામાં હાથ મૂકી શકો આપની પાસે ફાઇલ છે તો એ ફાઇલને ખોળામાં રાખો બગલમાં રાખીએ ફાઇલ અથવા તો એવી રીતે આમ રાખીએ એવું નહીં કરવું જોઈએ કે ફાઇલ વિથ યુ ઇફ આર આસ્ટ જો તમને ફાઇલ માગવામાં આવે તો ફાઇલ આપો અનનેસેસરીલી સામેથી જઈને ફાઇલ હાથમાં આપી દઈએ એવું બધું નહીં કરવું જોઈએ અને વેઇટ ફોર ધ ક્વેશ્ચન્સ ક્વેશ્ચન્સ માટે રાહ જુઓ વેરી ઇમ્પોર્ટન્ટ વેન યુ આર આસ્ડ ક્વેશ્ચન આન્સર ઇટ પ્રશ્ન પૂછાય ત્યારે બરાબર પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ ક્વેશ્ચન आफ्टर अंडरस्टेडिंग द क्वेश्चन आंसर इट जो न समझाए तो जराय शरम राख्या वगर जराए झीघक झीझक राख्या वगर डोंट गेट कन्फ्यूज पोलाइटली पूछो के पोलाइटली कहो के प्लीज रिपीट सर और यू कैन से पार्डन सर लाइक देट यू कैन आस्क गभराया वगर सरलता थी सचोटता थी स्पष्ट रीते योग्य झड़पे के मित्रों बधुँ झड़प थी बोले